સંસદમાં રાહુલ ગાંધીએ સનાતન હિન્દુ ધર્મ વિરોધી ઉપચારેલા શબ્દોને લઈને હિન્દુ સેના દ્વારા જામનગરમાં આક્રોશ વ્યક્ત કર્યો. રાહુલ ગાંધીને જોડાનો હાર પહેરાવી સૂત્રોચ્ચારો સાથે પપ્પુ ગાંધીને દેશ નિકાલ કરો ના તેમજ રાષ્ટ્રદ્રોહીનો ગુનો દાખલ કરો એવા સૂત્રોચ્ચારો કર્યા. સંસદમાં રાહુલ ગાંધીએ સનાતન હિન્દુ ધર્મ વિરોધી ઉચ્ચારેલા શબ્દોને લઈ હિન્દુ સેના દ્વારા જામનગરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. સંસદની અંદર ભગવાન શિવ, ગુરુ નાનક તેમજ દેવી દેવતાના ફોટાને લઈ રાહુલ ગાંધીએ પોતાના મુખેથી સનાતન વિરોધી બફાટ કરેલો છે. સંસદની ગરિમાને પણ ધ્યાનમાં ન લઈ હિન્દુ ધર્મને અપમાનજનક શબ્દો ઉચ્ચારેલા છે. હિન્દુઓ અસત્ય છે, હિન્દુઓ નફરત ફેલાવે છે, હિન્દુઓ હિંસક છે. આવા શબ્દોથી સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો ઉચ્ચારી તમામ હિન્દુ સમાજનું અપમાન કરેલ છે, જેને લઈ જામનગરમાં હિન્દુ સેના દ્વારા દિગ્વિજય પ્લોટ હિન્દુ સેનાના કાર્યાલયથી હવાઈ ચોક સુધી રાહુલ ગાંધીને જોડાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર સાથે પપ્પુ ગાંધીને દેશ નિકાલ કરો ના તેમજ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો એવા સૂત્રોચ્ચાર કરી હવાઈ ચોકમાં ચંપલ મારવાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેને લઈ પોલીસ તંત્ર સચેત થઈ ગયેલું અને હવાઈ ચોકમાં હિન્દુ સેનાના તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગયેલ અને કાનૂની કાર્યવાહી કરેલ હતી. આ સમયે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, શહેર મંત્રી મયુર ચંદન, વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, શહેર પ્રમુખ દીપક પિલાઈ, પૂર્ણકાલીન કિશન નંદા, હાર્દિકસિંહ ચુડાસમા, રાજ પરમાર, સાગર નાગપાલ, મીડિયા સેલના મેહુલ મહેતા, ભાવેશ ઠુમર, યુવા પ્રમુખ હર્ષ ભાનુસારી, ધીરેન નંદા, ગૌરંગ પૂજવાણી, જીલ બારાઈ, ઓમ ભાનુસારી, રામુ ભદ્રાસી, અરવિંદભાઈ સોની સહિત અનેક સૈનિકોની હાજરી સાથે અટકાયત થઈ હતી. અરસલ કંદેડિયા, સેડેશ ટીવી, જામનગર. કિશન નંદા, હિન્દુ સેના પૂર્ણકાલીન. ગઈકાલે રાહુલ ગાંધીએ એટલે કે પપ્પુ ગાંધીએ ગઈકાલે સંસદમાં જે બફાટ કર્યો હતો, સનાતન હિન્દુ ધર્મ વિરોધ બફાટ કર્યો હતો અને કહ્યું હતું કે હિન્દુ ધર્મ બધા હિન્દુ હિંસક છે, તો આજરોજ હિન્દુ સેના દ્વારા આ રાહુલ ગાંધીના વિરોધમાં અમે કોંગ્રેસ કાર્યાલય જઈ એક રેલી કાઢી નનામી કાઢી છે અને પુત્રોદહનનો કાર્યક્રમ કર્યો છે, બરાબર. અને રાહુલ ગાંધીને પોતાનું ગોત્ર ખબર નથી, પોતાનું ગોત્ર ખબર નથી અને તે હિન્દુ ધર્મ વિશે અનેકવાર બફટ કરે છે, તો હવે તેનો આ બફટ ચલાવવામાં નહીં આવે. જય શ્રી રામ.